મિત્રો આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ધોરણ 8 વિષય ગણિતની જે સ્વ અધ્યયન પોથી છે તેમાંનું ચેપ્ટર 5 માહિતીનું પૃથક્કરણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને તમને આવા બીજા વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પહેલો પ્રશ્ન, એક માહિતીના અવલોકનો અહીં આપણને આપેલા છે તો આ માહિતીનો વિસ્તાર કેટલો થાય? તો આ માહિતીનો વિસ્તાર 41 થશે. બીજો જે પ્રશ્ન છે તેમાં પણ માહિતીના અવલોકનો આપેલા છે તો આવૃત્તિ વિતરણ તૈયાર કરતા 20/5 ના વર્ગમાં કેટલી આવૃત્તિ આવશે? તો આન્સર આવશે 3. તમે આ રીતે ગોળ રાઉન્ડ પણ કરી શકો અને અહીં તમે ટિક માર્ક પણ તમારી સ્વ અધ્યયન પોથીમાં કરી શકો છો. ત્રીજો જોઈએ, ઉપરના સ્તંભાલેખ પરથી 145 સેમી ઊંચાઈ ધરાવતી છોકરીઓ કેટલી છે? તો જવાબ છે ઓપ્શન એ 5. આગળ જોઈએ પ્રશ્ન, માનવ શરીરના વિવિધ ભાગોમાં રહેલ પ્રોટીનના પ્રમાણની વિગત નીચેના વર્તુળમાં આપેલી છે જેના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો ચોથો પ્રશ્ન જોઈએ, વર્તુળ આલેખના આધારે સ્નાયુઓ અને હાડકામાં રહેલ પ્રોટીનનો ગુણોત્તર કેટલો થાય? તો આન્સર છે ડી 2:1. 5 એમાં આન્સર આવશે ડી 60/96. છઠ્ઠું, અંતઃસ્ત્રાવ ઉત્સેચકો અને અન્ય પ્રોટીન વર્તુળ એમાં આન્સર આવશે બી 144. 7 જેનો આન્સર છે બી 5/26. 8 એમાં આન્સર આવશે સી 1/5. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 20/30 વર્ગમાં અધઃ સીમા ખાલી જગ્યા છે તો 20. 26/33 વર્ગમાં 33 એ ઉર્ધ્વ સીમા છે. એક સમતલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો 6 છે. 20 ગુણની એક કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેના આધારે આપણે સમાન વર્ગ લંબાઈવાળું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સ્વ અધ્યયન પોથીમાં દાખલા 12ની ગણતરી માટે તમે જોઈ શકો છો સ્પેસ આપેલી નથી. તો તમે આ દાખલો તમારી રફ નોટમાં ગણી શકો છો. સૌ પ્રથમ તમારે આ રીતે આવૃત્તિનો આ રીતે તમારે વર્ગ કાઢવાનો રહેશે. 0, 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 અને 20 થી 25 એ રીતે. અને પછી તમારે આવૃત્તિ લખવાની રહેશે અને આવૃત્તિ ચિહ્નો તમારે બનાવવાના થશે. 4 જૂથ થાય એટલે 5મા જૂથ ઉપર આડો લીટો આવશે. આ મુજબના દાખલા આગળ આવશે જેના આધારે તમે આ 12મો દાખલો ગણી શકશો. અને એ તમારે રફ નોટમાં અથવા તો તમારા સર કે બુકમાં લખવાનો રહેશે. 13મો જોઈએ, આપેલા આવૃત્તિ વિતરણ પરથી પ્રશ્નોના જવાબ આપો. બીજા વર્ગની અધઃ સીમા જણાવો. તો બીજા વર્ગની અધઃ સીમા છે 20. બી, છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા કઈ છે? તો છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા છે 60. ત્રીજા વર્ગની આવૃત્તિ કેટલી છે? તો જવાબ છે 4. ડી, કયા વર્ગની આવૃત્તિ 10 છે? તો 20/3. કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? તમે જોઈ શકો છો 30/4 આ વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે. દરેક વર્ગનો અંતરાલ વર્ગ લંબાઈ કેટલી છે? તમે જોઈ શકો દરેક વચ્ચે 10 નો ડિફરન્સ છે એટલે આવૃત્તિ લંબાઈ અંતરાલ જે છે એ થશે 10. હવે જોઈએ પ્રશ્ન 14. જુદા જુદા 20-30 પ્રાણીઓની દોડવાની મહત્તમ ગતિની આવૃત્તિ વિતરણ પરથી સ્તંભાલેખ દોરો. અહીં તમને ગતિ આપેલી છે મહત્તમ ગતિ અને આ છે આપણી આવૃત્તિ. તો તમારો આલેખ આ રીતે થશે. તમારે એક અક્ષ પર તમારે આ રીતે 10, 20, 30, 40, 50, 60, 70 એ રીતે તમારે લખવાનું રહેશે. અને અહીં આપણે લખીશું આવૃત્તિ. તો જે 10/20 છે એમાં તમે જોઈ શકો છો કેટલી છે આવૃત્તિ 5. તો આપણે તેનો સ્તંભાલેખ આ રીતે 5 પાસે દોરીશું. 20 થી 30માં પણ 5, એ રીતે 30 થી 40માં આવશે 10, 40 થી 50માં 8, 50 થી 60માં 0 અને 60 થી 70માં 2. અને પ્રમાણ માપ 1 સેમી બરાબર 1 એકમ આપણે લીધેલ છે. તો આ રીતે તમારે સ્તંભાલેખ દોરવાનો થશે. 15મો પ્રશ્ન જોઈએ. તમારે આ સ્તંભાલેખ ધ્યાનથી જોવાનો છે જેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. એક વિદ્યાર્થીઓની ઊંચાઈ 135 સેમી કે 135 સેમીથી વધારે પણ 150 સેમી કરતા ઓછી છે તો તે વિદ્યાર્થીઓ આવશે 42 વિદ્યાર્થી. કયા વર્ગમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે? તો 150, 155 એ વર્ગમાં તમે જોઈ શકો છો સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે. વર્ગ લંબાઈ કેટલી છે? તો 5 સેમી. કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 140 સેમી કરતા ઓછી છે? તો 28 વિદ્યાર્થીઓ એ આપણો આન્સર થશે. 16માં જોઈએ, આવૃત્તિ વિતરણ પરથી સ્તંભાલેખ દોરો. અહીં તમને વર્ગ લંબાઈ આપેલી છે, આવૃત્તિ આપેલી છે અને તેના આધારે આપણે સ્તંભાલેખ દોરવાનો છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૌ પ્રથમ તમારે જે એક્સ છે એ એક્સ અક્ષ પર તમારે આ રીતે 10, 15, 25
ત્રીસ, પાંત્રીસ, ચાલીસ આ રીતે તમારે લખવાનું રહેશે. જે આવૃત્તિ છે એ આવૃત્તિને આપણે પાંચ નો ડિફરન્સ રાખ્યો છે, પાંચ, દસ, પંદર, વીસ એ રીતે. હવે દસ થી પંદર, દસ થી પંદર ની આવૃત્તિ કેટલી છે? ત્રીસ. તો તમારો જે સ્તંભ આલેખ છે આ રીતે ત્રીસ ઉપર જશે. બાકીનો જવાબ તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. આવૃત્તિ વિતરણ મુજબ જ આપણે સ્તંભ આલેખ દોરેલો છે. નેક્સ્ટ છે સત્તરમો પ્રશ્ન. વર્તુળ આલેખ પરથી પ્રશ્નના આન્સર આપવાના છે. કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે? તો સૌથી વધુ ભાગ રોકે છે બસ. એટલે કે બસ દ્વારા શાળાએ કેટલા ભાગના બાળકો કાર દ્વારા શાળાએ જાય છે? તો એકના છેદમાં ચાર ભાગના. જો કાર દ્વારા 18 બાળકો શાળાએ આવે તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે? તો કુલ સંખ્યા 72 બાળકો થશે. અને આ રીતે તેનો તમારે દાખલો ગણવાનો થશે કે 18, કુલ 18 બાળકો કાર દ્વારા આવે છે, ગુણ્યા 360, ને કારનો જે ભાગ રોકે છે તે 90 અંશ છે, એટલે ભાગ્યા 90 અંશ, એટલે આપણને 72 આન્સર મળશે. કેટલા બાળકો રિક્ષા દ્વારા આવે છે? તો 6 બાળકો. કયા બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળાએ આવે છે? તો સાયકલ અને ચાલીને, બંનેમાં 60-60 અંશ છે. 18. એક પ્રાણી સંગ્રહાલયમાં સમાવેલ પ્રાણીઓની માહિતી પરથી વર્તુળ આલેખ દોરવાનો છે. તો અહીં પેલા પ્રાણીઓના નામ આપેલા છે અને એની કુલ સંખ્યા અને કુલ કેટલા પ્રાણીઓ, તો 120. તો પેલા આપણે જોઈ લઈએ કે કેટલા અંશમાં આન્સર થશે. તો હરણ જે છે કુલ 42 છે અને કુલ સંખ્યા 120. તો 42 છેદમાં 120, એટલે કે કુલ પ્રાણીઓ ભાગ્યા ગુણ્યા 360 અંશ. આ રીતે આપણે દરેકનું પદ મૂકવાનું થશે. 120 ભાગ્યા 360 કરી એટલે 3 આન્સર આવશે. તો 42 ગુણ્યા 3 એટલે 126 અંશ આપણને આન્સર મળશે. હાથીનો આન્સર તમે જોઈ શકો છો 45 અંશ. બધામાં સેમ પ્રોસેસ છે, આપણે ખાલી પ્રાણીઓની સંખ્યા ચેન્જ કરીએ છીએ. 78 અંશ, 72 અંશ અને વાઘ આવશે 39 અંશ. હવે એના આધારે આપણે આ 360 અંશનો વર્તુળ આલેખ દોરવાનો છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હરણ, હાથી, વાઘ, જીરાફ અને સરીસૃપ. આ રીતે તમારે વર્તુળ આલેખ દોરવાનો રહેશે. આ માટે તમે કોણ માપકનો ઉપયોગ કરી શકો છો. 19મો પ્રશ્ન. કેટલાક યુવાનોને મનપસંદ પીણાનો સર્વે, આપણને એ માહિતી આપેલી છે અને એ માહિતી જે છે એ વર્તુળ આલેખ પરથી છે. આન્સર જોઈએ, કયા પ્રકારનું પીણું સૌથી વધારે યુવાનો પસંદ કરે છે? તો ઠંડા પીણા. જો 42 યુવાનોને ચા પસંદ હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓનો સર્વે કરેલ હશે? હવે જો 15% બરાબર 100, તો 45 કેટલા? આ રીતે આપણે 83 મૂકીએ તો 45 ગુણ્યા 6 છેદમાં 15 એટલે કે 300 યુવાનો, એ આપણને આન્સર મળે. ચલો આગળ જોઈએ 20મો દાખલો. એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતી સંભાવના નીચેના પૈકી કઈ સંભાવના હશે તે શોધવાની છે. અયુગ્મ સંખ્યા મળે, અયુગ્મ એટલે એકી સંખ્યા. તો પાસામાં 6 માંથી 3 એકી સંખ્યા હોય તો 3/6 આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 1/1/2 એ આપણો આન્સર થશે. 3નો ગુણક હોય તેવી તો 2/3 એ સંભાવના છે. 36નો અવયવ આવે એવી સંભાવના 5/7. 5 કરતા મોટો અંક મળે તો 5 કરતા મોટો અંક 1 જ છે એટલે 1/6 એ સંભાવના થશે. 1 કરતા નાની સંખ્યા પાસામાં હોય જ નહીં એટલે 0 સંભાવના, એટલે કે 0/6=0. 6નો અવયવ હોય તેવી સંભાવના, તો 6ના કુલ 4 અવયવો છે એટલે 4/6 એ સંભાવના થશે. અને એનો જવાબ તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. અમે એને છેદ ઉડાડીને અતિ સંક્ષિપ્ત રૂપ આપેલું છે. 21. એક થેલીમાં સફેદ અને અમુક પીળા દડાઓ ભરેલી છે. ઋત્વિક એક પસંદ કરે તો સફેદ દડાને પસંદ થવાની સંભાવના 2/9 છે. જો થેલીમાં કુલ 36 દડા હોય તો પીળા દડાની સંખ્યા શોધો. સફેદ દડા 2/9 અને પીળા 7/9. તો પીળા દડાની આપણે સંખ્યા શોધવાની છે. તો 7/9 ગુણ્યા કુલ દડા કેટલા છે? 36. તો છેદ ઉડાડશી તો 7/4/28 દડા આપણને આન્સરમાં મળશે. 22. શૂન્ય આપેલા કાર્ડમાંથી એક કાર્ડ લે છે અને કાર્ડ મળવાની સંભાવનાની ગણતરી કરવાની છે. તો એકી સંખ્યા આવે એવી સંભાવના, તો 1/2, કારણ કે અડધા એકી સંખ્યામાં છે અને અડધા બેકી સંખ્યામાં. વાય કાર્ડ આવવાની સંભાવના, તો 3/10. જી કાર્ડ આવવાની સંભાવના, તમે જી જોઈ શકો છો કેટલા છે? 2. તો 2/10. સંક્ષિપ્ત રૂપ આપો તો 1/5 થાય. 7 કરતા મોટા હોય તેવા 3 કાર્ડ, તો 7 કરતા મોટા કાર્ડ છે 3 એટલે એની સંભાવના થશે 3/10. બાકી 23મો પ્રશ્ન તમે પ્રશ્ન સ્ક્રીન ઉપરથી વાંચી શકો છો. તેમાં આન્સર આવશે બી.
24 જેમાં આન્સર થશે બી 9/10 25 નો આન્સર છે બી 26 નો આન્સર છે 1/3 હવે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જેમાં પહેલો આન્સર છે 1 માહિતીના અવલોકનો જેનો વિસ્તારનો આન્સર થશે બી 14 2 જેમાં આન્સર થશે ડી 0.6 3 નો આન્સર છે બી 3/5 પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો તો ધોરણ 4 ના બાળકોના આવૃત્તિ વિતરણમાં પ્રથમ 2 અંતરાલ આપેલા છે આપેલો અંતરાલ આ બીજો અંતરાલ તો ત્રીજો કયો થશે તો 20-25 એ બીજો અંતરાલ થશે આપેલા પ્રશ્ન 5 માં જે 250 છે તે છે અધ સીમા પ્રશ્ન 3 સૂચના મુજબ આપણે લખવાનું છે અહીં 25 કુટુંબોના સભ્યોની માહિતી આપેલી છે એ પરથી આપણે 0-2-2-4 વર્ગ અંતરાલ વાળું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે આગળ જે 12મો દાખલો તમને હતો કે જેમાં તમે સ્પેસ આપેલી નહોતી એ દાખલો પણ આ રીતે થશે આ રીતે તમે વર્ગનો અંતરાલ પાડી શકો છો 0-2-2-4-4-6-6-8-8-10 આ રીતે હવે જોઈએ આવૃત્તિ તો આવૃત્તિમાં 0-2 વચ્ચે આવતી સંખ્યા તો કે 0 એટલે અહીં આપણે આવૃત્તિ ચિહ્નો દોરવાના થશે નહીં પછી આવશે 6-6-11-2 અને કુલ સંખ્યા 25 તો આપણે આ રીતે આવૃત્તિ ચિહ્ન દોરવાના થાય 4 પછી 5મો લીટો જે આવે આ રીતે આડો અને 1-6 તો આ રીતે તમારે આવૃત્તિ ચિહ્નો લખવાના થશે 7મા આન્સર આવશે એ 13 8મા પ્રશ્નના આન્સર જોઈએ કે જે સ્તંભ આલેખનો અભ્યાસ કરીને આપવાના છે ધારો કે તમામ વર્ગો સમાન પહોળાઈના હોય તો આન્સરમાં આવશે અંતરાલ 10-15, 15-20, 20-25 અને 35-40 વર્ગની પહોળાઈ શું છે તો 5 ઓછામાં ઓછા શિક્ષિત સ્ત્રીઓ કયા વય જૂથમાં છે તો 10-15 સૌથી વધુ શિક્ષિત સ્ત્રીઓ કયા વય જૂથમાં છે તો 15-20 9મો જોઈએ વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના આન્સર તો કુલ ખર્ચ 10 કરોડ હોય તો રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થાય તો રોડ બનાવવા માટે 10% ખર્ચ થાય છે તો 10 કરોડના 10% એટલે કે 1 કરોડ આપણો આન્સર થશે બી જોઈએ રોડ બનાવવા પાછળ થયેલ ખર્ચ કરતા શિક્ષણમાં કેટલા ગણો ખર્ચ વધારે થયો છે 2.5 ગણો વધારે થયો છે તમે આ રીતે લખી શકો છો 2.5 રોડ અને સમાજ સેવા પાછળ થયેલા ખર્ચના કુલ ખર્ચ સાથે અપૂર્ણાંક દર્શાવો તો રોડ 10 અને સમાજ સેવા 20 એટલે 30/100 ઉડાડી દઈએ તો 3/10 એ અપૂર્ણાંકમાં આપણે દર્શાવી શકીએ છેલ્લો પ્રશ્ન જોઈએ એક જિલ્લામાં જુદી જુદી બેંકોની શાખાઓની સંખ્યા આપના અંદાજ મુજબ લો અને વર્તુળ આલેખ તૈયાર કરો તો મેં અંદાજ એ લીધો છે કે ધારો કે SBIમાં 24 શાખાઓ પછી એક્સિસની 16 શાખાઓ HDFC બેંકની 12 શાખાઓ છે અને ICICIની 6 શાખાઓ છે અને BOI બેંકની 2 શાખાઓ છે કેમ કે આ મુક્ત જવાબી છે તમે તમારા જિલ્લા પ્રમાણે બેંકોની સંખ્યા ધારી શકો છો હવે SBI જે છે એનું આપણે અંશમાં માપ શોધીએ તો કુલ બેંક કેટલી છે SBI ની શાખા 24 અને કુલ શાખા કેટલી તા બધીનો સરવાળો કરો 1, 2, 3, 4 અને 5 તો કુલ થશે 60 બેંક તો 24/60×360 કારણ કે આ જે વર્તુળ આલેખ છે એનો અંશ માપ કેટલું આવે કુલ 360 તો 60/360 એટલે 6 તો 24×6=144 અંશ SBI ના આવશે હવે જોઈએ એક્સિસ ના તમારે અહીં માત્ર બેંકની સંખ્યા બદલવાની રહેશે તો એક્સિસ જે છે એ આવશે 96 HDFC 72 ICICI 36 અને છેલ્લી આવશે 12 હવે એના મુજબ તમારે અહીં વર્તુળ આલેખ દોરવાનો રહેશે અને તમારે આ અંશ માપ માટે કોણ માપકનો ઉપયોગ કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 8 વિષય ગણિતનું જે પ્રકરણ 5 છે માહિતીનું પૃથ્થકરણ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને અમારા બીજા વિડીયોની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેમાં તમે ગણિત ગુજરાતી વિજ્ઞાન અન્ય સ્વાધ્યાયના સોલ્યુશન પણ જોઈ શકો છો